चलो विद्यार्थी मित्रों, तो आज आप इटरेटिव लूपिंग कंट्रोल स्टेटमेंट्स एंड नेस्टिंग ऑफ लूप जोवानुं छे। तो लूप एटले शुं, जेने तमे सादी भाषा में कही सको गूंचळुं। लूप एटले गूंचळुं, एटले के प्रोग्रामना कोईपण भागने एक के वधु स्टेटमेंट्सना समूहने एक के वधु वखत रिपीट करवानी क्रियाने लूपिंग तरीके ओळखवामां आवे छे। तो प्रोग्रामनी अंदर कोई एवो भाग छे कि जेने वारंवार रिपीट करवानी जरूर पड़े छे, तो प्रोग्रामना कोडिंगने ओछो करे छे, तो आना माटे लूपनो उपयोग थाय छे। लूपना मुख्य बे भाग होय छे, टेस्ट कंडિશન અને બોડી ઓફ ધ લૂપ। તો જ્યાં સુધી ટેસ્ટ કન્ડિશન સાચી પડતી હોય ત્યાં સુધી લૂપની બોડી એક્ઝિક્યુટ થાય છે। જ્યારે ટેસ્ટ કન્ડિશનની વેલ્યુ ફોલ્સ અથવા તો ઝીરો થાય ત્યારે પ્રોગ્રામ કંટ્રોલ લૂપ પછીના સ્ટેટમેન્ટ ઉપર આવી જાય છે, ત્યાંથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ચાલુ થાય છે। તો એવી જ રીતે બે પ્રકારની લૂપ છે, એન્ટ્રી કંટ્રોલ લૂપ એન્ડ એક્ઝિટ કંટ્રોલ લૂપ। તો ટોટલ આપણે ત્રણ લૂપ ભણવાની છે, ફોર લૂપ, વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપ। તો ફોર લૂપ અને વાઇલ લૂપ બંને એન્ટ્રી કંટ્રોલ લૂપ છે અને ડુ વાઇલ લૂપ એ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે। તો સૌથી પહેલાં આપણે જોઈશું ફોર લૂપ। ફોર લૂપ ઇઝ યુઝડ ટુ રિપીટ એ સ્પેસિફિક બ્લોક ઓફ કોડ સ્ટેટમેન્ટ્સ એન્ડ નોન નંબર ઓફ ટાઈમ્સ। ધ ફોર લૂપ સ્ટેટમેન્ટ ઇઝ વેરી સ્પેશિયલાઇઝડ વાઇલ લૂપ વિચ ઇન્ક્રીઝ ધ રિલાયબિલિટી ઓફ એ પ્રોગ્રામ હિયર ઇન ધ સિન્ટેક્સ ઓફ ધ ફોર લૂપ। તો ફોર લૂપનો યુઝ ક્યાં કરવામાં આવે છે? ફોર લૂપનો યુઝ ફિક્સ કન્ડિશન જ્યાં હોય, એટલે કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ફોર લૂપ છે તો એ લૂપિંગ કેટલી વખત ચાલુ રાખવું છે, એટલે કે તમને એની એન્ડની કન્ડિશન ખબર હોવી જોઈએ કે આપણે ફિક્સ કન્ડિશન આપવાની છે કે ફોર લૂપ આટલી જ વખત ફરવી જોઈએ। ફોર એક્ઝામ્પલ 1 to 10 પ્રિન્ટ કરવા છે તો તમને ખ્યાલ આવી જશે કે આ લૂપની ઇટરેશન 10 વખત ફરશે, તો એ ફિક્સ છે। તો પ્રોગ્રામરને ખબર હોવી જોઈએ કે લૂપને કેટલી વખત ફેરવવાની છે, ત્યારે ફોર લૂપનો ઉપયોગ થાય છે। તો જોઈ લઈએ ફોર લૂપની સિન્ટેક્સ, ઇનિશિયલાઇઝેશન, ટેસ્ટ કન્ડિશન એન્ડ ઇન્ક્રીમેન્ટ। જો અહીંયા ફોર છે તો ફોર પણ એક શું છે, કીવર્ડ છે। સૌથી પહેલો પાર્ટ છે ઇનિશિયલાઇઝેશન। જ્યારે પ્રોગ્રામ કંટ્રોલ ફોર લૂપમાં એન્ટર થાય ત્યારે એકમાત્ર વખત જ આ ઇનિશિયલાઇઝેશન પાર્ટ રન થાય છે। લૂપમાં વપરાતા કોઈ લોજિકલ વેરિયેબલની ઇનિશિયલ વેલ્યુ સેટ કરવા માટે આ પાર્ટનો ઉપયોગ થાય છે, એટલે કે લૂપની શરૂઆત ક્યાંથી કરવી એ ઇનિશિયલાઇઝ કરવા માટે આ ઇનિશિયલાઇઝેશન પાર્ટનો ઉપયોગ થાય છે, અને ફક્ત એક જ વખત ઇનિશિયલાઇઝ થાય છે અને એક જ વખત રન થાય છે, ત્યાર પછી એને ચેક કરવામાં આવતું નથી। ત્યાર પછી આ ત્રણેય કન્ડિશનને, ત્રણેય પેરામીટર્સને સેમિકોલનથી સેપરેટ કરવામાં આવે છે। તો અહીંયા નેક્સ્ટ છે ટેસ્ટ કન્ડિશન। આ ટેસ્ટ કન્ડિશન દરેક વખતે ચેક થાય છે, જો આ કન્ડિશન ટ્રુ અથવા તો નોન ઝીરો હોય ત્યાં સુધી લૂપની બોડી એક્ઝિક્યુટ થાય છે। જ્યારે ટેસ્ટ કન્ડિશન ફોલ્સ અથવા તો ઝીરો થાય ત્યારે પ્રોગ્રામ કંટ્રોલ લૂપની બહાર નીકળી જાય છે અને ત્યાર પછીના સ્ટેટમેન્ટ ઉપર આવી જાય છે, એટલે કે આ એની બોડી છે, બોડી ઓફ ધ લૂપ। જો કન્ડિશન અહીંયા ખોટી હશે તો પ્રોગ્રામનો કંટ્રોલ આ લૂપની બહાર આવી જશે, એટલે કે પછીના સ્ટેટમેન્ટ ઉપર। ફોર લૂપ પછી જે કંઈ પણ સ્ટેટમેન્ટ હશે ત્યારથી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન પાછું ચાલુ થશે। આ કન્ડિશનને દર વખતે ચેક કરવામાં આવે છે, જ્યાં સુધી સાચી પડશે ત્યાં સુધી ઇટરેશન ફરશે, અને જ્યારે આ કન્ડિશન ખોટી પડશે એટલે લૂપની બહાર કંટ્રોલ જતો રહેશે। ત્યાર પછી છે ઇન્ક્રીમેન્ટ પાર્ટ। દરેક વખતે લૂપની બોડી એક્ઝિક્યુટ થયા બાદ આ ઇન્ક્રીમેન્ટ પાર્ટ રન થાય છે,
આ પાર્ટનો ઉપયોગ મોટે ભાગે લૂપમાં વપરાતા વેરિયેબલની વેલ્યુ વધારવા કે ઘટાડવા માટે થાય છે. એટલે કે લૂપને વેલ્યુ વધારવા કે ઘટાડવા માટે ઇન્ક્રીમેન્ટ અથવા તો ડિક્રીમેન્ટનો ઉપયોગ થાય છે, અને દર વખતે આ કન્ડિશન ચેક થાય છે, ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થાય છે. The for loop must have two semicolons between the opening and closing parenthesis. એટલે કે આ ત્રણેયને સેમિકોલનથી સેપરેટ કરવામાં આવે છે. તો એની સિન્ટેક્સ વધારે ખ્યાલ આવે એટલા માટે અહીંયા તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે ફોર. તો ફોર શું છે? કીવર્ડ. ત્યાર પછી ઇન્ટીજર. ઇન્ટીજર છે ડેટા ટાઈપ. તો આવી રીતે અહીંયા ડિક્લેર કરી શકાય છે, પરંતુ એ સી પ્લસ પ્લસની અંદર કરી શકાય. તો આપણે ફક્ત અહીંયા વેરિયેબલનું નામ આપશું, ડિક્લેરેશન સેક્શનમાં વેરિયેબલને ડિક્લેર કરશું. ત્યાર પછી જે કંટ્રોલ વેરિયેબલ નેમ, એટલે કે જે આ કાઉન્ટર છે એ વેરિયેબલનું નામ છે, જેને આપણે અહીંયા વેલ્યુ અસાઇન કરેલી છે 1. સ્ટાર્ટિંગ વેલ્યુ ઓફ ધ કંટ્રોલ વેરિયેબલ, એટલે કે લૂપની સ્ટાર્ટિંગ વેલ્યુ અહીંયા આપેલી છે આપણે કાઉન્ટરને 1. ત્યાર પછી સેમિકોલન સેપરેટર છે. ત્યાર પછી છે ફાઇનલ વેલ્યુ ઓફ કંટ્રોલ વેરિયેબલ ફોર વિચ ધ કન્ડિશન ઇઝ ટ્રુ, એટલે કે જ્યાં સુધી આ કન્ડિશન સાચી પડશે, એટલે કે કાઉન્ટરની વેલ્યુ જ્યાં સુધી 10 કરતાં નાની અથવા તો 10 ત્યાં સુધી હશે, તો ત્યાં સુધી આ કન્ડિશન સાચી પડશે. પરંતુ જેવું કાઉન્ટરની વેલ્યુ 11 થશે, એટલે ડાયરેક્ટ એ ફોર લૂપની બહાર નીકળી જશે. નેક્સ્ટ જોઈએ કાઉન્ટર પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટ ઓફ કંટ્રોલ વેરિયેબલ. એવું જરૂરી નથી કે અહીંયા કાઉન્ટર પ્લસ પ્લસ પણ આપવું, એ તમારી કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે છે. અહીંયા આ જગ્યાએ માઇનસ માઇનસ પણ તમે લઈ શકો છો. નેક્સ્ટ જોઈએ વાય ફોર લૂપ, એટલે કે ફોર લૂપનો ઉપયોગ જોઈએ. અહીંયા ફોર લૂપ એક્ઝિક્યુટ બ્લોક ઓફ કોડ ઓવર એન્ડ ઓવર અગેઇન, વારંવાર એકને કોડ રન કરવા માટે ફોર લૂપનો ઉપયોગ થાય. ઇટ ઇઝ ક્લિયર ટુ એ ડેવલપર એક્ઝેક્ટલી હાઉ મેની ટાઈમ્સ ધ લૂપ વિલ એક્ઝિક્યુટ બિફોર ધ લૂપ સ્ટાર્ટ, એટલે કે ડેવલપરને ખ્યાલ હોવો જોઈએ કે કેટલી વખત આ લૂપ ફરશે લૂપને એક્ઝિક્યુટ કર્યા પહેલાં. The syntax of the for loop is almost same to other programming languages. અધર પ્રોગ્રામિંગ લેંગ્વેજીસની અંદર પણ ફોર લૂપની સિન્ટેક્સ આના જેવી જ હોય છે, થોડો ઘણો માઇનર ડિફરન્સ હોય છે. ફ્લો ચાર્ટ, તો અહીંયા ફોર લૂપનો ફ્લો ચાર્ટ જોઈ લઈએ. સૌથી પહેલાં આવશે ઇનિશિયલાઇઝેશન, ત્યાર પછી છે કન્ડિશન. કન્ડિશન ચેક કરશે, જો ટ્રુ હશે તો આગળ વધશે, અને અહીંયા ફોર લૂપની અંદર એની બોડીની અંદર જે સ્ટેટમેન્ટ લખેલા હશે એ એક્ઝિક્યુટ થશે. ત્યાર પછી ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ થશે, જે કંઈ પણ હોય તે. ત્યાર પછી પાછી અહીંયા કન્ડિશન ચેક કરશે, ઉપર આવશે. જો કન્ડિશન સાચી હશે તો ફરીથી આ પ્રોસેસ આખી ફોલો થશે. જ્યાં સુધી કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી અહીંયાથી અહીંયા કન્ડિશન આખી પ્રોસેસ ચાલુ રહેશે. પરંતુ જો કન્ડિશન ખોટી પડશે તો એ બોડીની અંદર જશે નહીં, ડાયરેક્ટ ફોલ્સ. જો ફોલ્સ થઈ જશે તો અહીંયાથી આ બહાર નીકળી જશે અને ફોર લૂપ પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. તો આપણે એક ફોર લૂપનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇલ ન્યૂ, તો આપણે પ્રોગ્રામ એવો બનાવશું કે યુઝર કાંઈ પણ નંબર આપે તો 1 થી લઈને ત્યાં સુધીના નંબર પ્રિન્ટ થાય. રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ નંબર.
हेडर फाइल लिखी दिए फ्रेज इंक्लूड stdio.h stdio.h नू फुल फॉर्म छे स्टैंडर्ड इनपुट एंड आउटपुट एटला माटे एना फंक्शन नी अंदर इनपुट अने आउटपुट ना फंक्शन घणा बधा छे एटला माटे लाइब्रेरी नू फुल फॉर्म हेडर फाइल नू फुल फॉर्म छे std मीन्स के स्टैंडर्ड io इनपुट एंड आउटपुट। चलो void main तो सौथी पहला आपणे कोई एक वेरिएबल नी जरूर पड़शे इंटीजर नंबर लेवा माटे तो आपणे रन टाइम वेल्यू मंगावीए छीए तो अहींया नंबर त्यार पछी लूप ने चलावा माटे पण एक वेरिएबल आपणे जोईशे तो अहींया आपणे एक वेरिएबल लई लईए आई तो बन्ने माथी कोई नी पण वेल्यू अत्यारे आपवानी जरूर नथी सेमीकोलन क्लियर स्क्रीन सेमीकोलन। हवे आपणे पहेला वेल्यू मंगावी लईए प्रिंट एफ मेसेज आपी दईए एंटर एनी नंबर त्यार पछी स्कैन एफ तो आपणे इंटीजर लीधेल छे अहींया तो परसेंटेज डी एंड परसेंट नंबर तो नंबर नी अंदर कोई पण वेल्यू तमे आपशो ए आवशे। त्यार पछी आपणे फोर लूप लेशु फोर आई इक्वल फोर लूप ने आपणे क्यांथी स्टार्ट करवी छे तो के झीरो थी प्रिंट करावो होय तो आई इक्वल सौथी पहेली वेल्यू शुं लेवानी झीरो लेवानी अने वन थी प्रिंट करावानुं स्टार्ट करवुं होय तो लेवाना वन आई इक्वल वन आई लेस देन ओर इक्वल फॉर एक्जाम्पल तमे 10 सुधी नंबर प्रिंट करवा मागता होय तो तमे शुं करो आई लेस देन ओर इक्वल 10 एटले के लूप चालू थाय आई इक्वल 1 थी चालू थाशे अने क्यां पूरी थवी जोईए तो के आई नी वेल्यू ज्यां सुधी 10 न थाय त्यां सुधी आ लूप चालू रहेवी जोईए अने 1 बाय 1 दरेके दरेक डिजिट प्रिंट थवो जोईए। तो आपणे अत्यारे रन टाइम वेल्यू अपावी छे तो वेल्यू सेमा आवती हशे आ नंबर નામના વેરિયેબલની અંદર તો તમે જે કાંઈ પણ વેલ્યુ આપો છો એ બધી સેમા આવશે નંબરની અંદર આવશે। તો આપણે લૂપ ક્યાં સુધી ફેરવવાની તો કે નંબર નામના વેરિયેબલની અંદર જેટલી વેલ્યુ છે ત્યાં સુધી। તો હવે આપણે લૂપને આગળ વધારવા માટે આઈ પ્લસ પ્લસ એટલે કે એક વખત લૂપ ફરશે અને એકનું ઇન્ક્રીમેન્ટ કરશે તો અહીંયા હવે પ્રિન્ટ કરાવી દઈએ શું પ્રિન્ટ કરાવશું આઈ પ્રિન્ટ કરાવશું કેમ કે દરેક વેલ્યુ આઈની અંદર આવે છે તો અહીંયા આપણે આપી દઈએ પર્સન્ટેજ ડી પ્રિન્ટ કરાવવા માટે વેલ્યુ ફોર્મેટ સ્પેસિફાયર આપવું પડે અને અહીંયા આપણે આપી દઈએ આઈ પાછળ આપીએ સેમીકોલન અને ગેટ સીએચ પ્રોગ્રામને કરી દઈએ સેવ ફોર ડોટ સી પ્રોગ્રામ કરીએ રન સૌથી પહેલાં વેલ્યુ એન્ટર કરશું તો અહીંયા આપણે આપીએ છીએ 20 તો 1 to 20 પ્રિન્ટ થયા। હવે આપણે આની અંદર એવું કરવું છે કે દરેક નંબર 1 by 1 નીચે આવે ન્યૂ લાઇનની અંદર આવે તો શું કરશું એના માટે તો અહીંયા આપણે આપી દઈશું સ્લેશ એન સ્લેશ એનનો મતલબ છે ન્યૂ લાઇન એટલે કે દરેક વખતે નવી લાઇનની અંદર એ પ્રિન્ટ કરશે। એફ ટુ ફરીથી પ્રોગ્રામ કરીએ રન નંબર આપી દઈએ 30 આપીએ તો 1 to 5 સ્ક્રીનની ઉપર છે અને 30 તમને દેખાય છે અહીંયા સુધી પાછો પ્રોગ્રામ રન કરીએ રન 10 આપીએ તો 1 to 10 દરેકને તમે નવી લાઇનની અંદર પ્રિન્ટ કરાવી શકો। તો આ
the for loop. Exit. Next छे while loop. The most basic loop in C is the while loop, and it is used is to repeat a block of code. A while loop has one control expression and execute as long as the given expression is true. Here is the syntax. એટલે કે while loopનો ઉપયોગ for loop જેવો જ છે, પરંતુ એની syntax થોડીક different છે. તો જોઈએ અહીંયા syntax એની. While શું છે? કીવર્ડ છે while, ત્યાર પછી અહીંયા condition, એટલે કે લૂપને ક્યાં સુધી ચલાવી છે, ending condition, એટલે કે જ્યાં સુધી આ condition સાચી પડશે ત્યાં સુધી આ statements બધા run થશે, પરંતુ જ્યારે આ condition ખોટી થશે ત્યારે એ direct લૂપની બહાર નીકળી જશે, અંદર enter થશે નહીં. In while loop first the condition is tested, એટલે કે સૌથી પહેલા condition check કરવામાં આવે છે. If it is false the loop is finished without executing the statements. જો condition પહેલા જ ખોટી પડી જશે તો આ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે નહીં, એક્ઝિક્યુટ કર્યા પહેલાં જ ફિનિશ થઈ જશે લૂપ. If the condition is true, then the statement are executed and the loop execute again and again until the condition is false. એટલે કે જો આ condition સાચી પડશે તો એ loopની iteration વન બાય વન ચાલુ રહેશે, પણ ક્યાં સુધી? તો કે જ્યાં સુધી આ condition false નથી થતી. If there is only one statement, the braces may be omitted. However, it is good practice to always include the braces. એટલે કે while લૂપની અંદર જો એક સ્ટેટમેન્ટ હોય તો તમારે આ braces કરવાની જરૂર નથી. ફ્લોચાર્ટ દ્વારા જોઈએ એક્સપ્રેશન. જો કન્ડિશન ટ્રુ પડશે તો બોડી ઓફ ધ લૂપ એટલે કે લૂપની અંદર આવશે અને સ્ટેટમેન્ટ્સ બધા એક્ઝિક્યુટ થશે, ફરીથી પાછી એ પ્રોસેસ ચાલુ રહેશે. ક્યાં સુધી? તો જ્યાં સુધી કન્ડિશન સાચી પડે છે ત્યાં સુધી. જો અહીંયા કન્ડિશન ખોટી થશે તો ડાયરેક્ટ ફોલ્સ થઈ અને લૂપની બહાર કંટ્રોલ નીકળી જશે અને લૂપ પછીના જે સ્ટેટમેન્ટ છે, લૂપની બહારના જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ થશે. તો જે while લૂપ છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપ છે. એક્ઝિટ કંટ્રોલ લૂપ અને એન્ટ્રી કંટ્રોલ લૂપ બે પ્રકારની લૂપ છે. તો એન્ટ્રી કંટ્રોલ લૂપ એટલે શું? તો કે જે લૂપની અંદર કંટ્રોલ એન્ટર થાય ત્યાર પહેલાં કન્ડિશનને ચેક કરે, જો કન્ડિશન સાચી હોય તો જે લૂપની અંદર આવે તો એને કહેવાય એન્ટ્રી કંટ્રોલ લૂપ. તો એક્ઝિટ કંટ્રોલ લૂપ કેને કહેવાય? એક્ઝિટ કંટ્રોલ લૂપ છે ડુ વાઇલ, એ આપણે નેક્સ્ટ સમજશું. તો અત્યારે આપણે વાઇલ લૂપનું એક્ઝામ્પલ જોઈ લઈએ. ન્યૂ પ્રોગ્રામ કમેન્ટ્સની અંદર આપી દઈએ, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ નંબર. જેવું ફોર લૂપની અંદર એક્ઝામ્પલ કરેલું છે એ જ એક્ઝામ્પલ આપણે આની અંદર પણ કરીએ એટલે તમને ખ્યાલ આવી જાય. જોઈએ અહીંયા હેઝ ઇન્ક્લુડ stdio.h void main, ત્યાર પછી braces. હવે આપણે શું કરશું? ઇનિશિયલાઇઝેશન કરશું, પરંતુ એના પહેલાં આપણે વિચારી લઈએ કે આપણે કેટલા વેરીએબલની જરૂર પડશે. તો ઇન્ટીજર, એક વેરીએબલ નંબર અને બીજો વેરીએબલ લૂપ માટે આઈ. તો અહીંયા આઈની વેલ્યુ આપણે ડિફાઇન કરી દઈશું, કારણ કે
वाइल लूप नी अंदर फक्त कंडीशन ज चेक करे छे, एनी अंदर इनिशियलाइजेशन के डिक्लेरेशन होतु नथी। तो अहीं आपणे आपी दईए 1 CLR STR। त्यार पछी printf enter any number, scanf percentage d and percent number। त्यार पछी while loop, while तो कंडीशन ने क्या सुधी साची पड़ से, तो यहाँ जो ये i less than or equal to number, इतने के ज्यां सुधी i number जेवड़ा अथवा तो इना थी नाना नो हो, त्यां सुधी कंडीशन साची पड़ से। तो आनी अंदर आपड़े प्रिंट कराउसु, प्रिंट f i ની વેલ્યુ પ્રિન્ટ કરાવશું। તો દરેક ઇટરેશનમાં જે એક્ઝિક્યુટ થાય છે નવી લાઇનમાં લાવવું હોય તો એના માટે આપણે શું કરશું, પહેલા ન્યુ લાઇન ત્યાર પછી સ્પેસ આપી અને લખશું પર્સન્ટેજ ડી અને અહીંયા પ્રિન્ટ કરાવશું આપણે i સેમિકોલન। ત્યાર પછી છે, હવે જુઓ લૂપને આગળ વધારવા માટે કે ઇન્ક્રીમેન્ટ કે ડિક્રીમેન્ટ આપણી પાસે નથી, તો એ તમે લૂપની અંદર જ મૂકી શકો છો। તો અહીંયા હું લખી દઉં i++, ત્યાર પછી અહીંયા લખી દઈએ get ch, પ્રોગ્રામ કરીએ સેવ, while.c પ્રોગ્રામ કરીએ રન, નંબર આપીએ 6 1 2 6, ફરીથી રન કરીએ, કોઈ ભી નંબર આપી શકો છો। તો અહીંયા હું લખું 100, તો 100 આખી સ્ક્રીનમાં બતાવશે નહીં, કેમ કે અહીંયા દરેકે દરેક ન્યૂ લાઇનની અંદર આવે છે, એટલા માટે જો તમારે 100 જોવા હોય તો અહીંયા પર્સન્ટેજ 4D આપી દો, એટલે દરેક વેલ્યુ જોઈ શકાય। આપી દો અહીંયા 100, તો 1 to 100 આવી રીતે પ્રોગ્રામ કરી શકાય। ફિક્સ વેલ્યુ માટે પણ તમે પ્રોગ્રામ કરી શકો, તો અહીંયા કોઈ નંબરની જગ્યાએ તમે 50, 100, 200 નંબર પણ આપી શકો છો, તો એ નંબર પ્રિન્ટ થશે, તમે રન ટાઈમ વેલ્યુ ન નખાવો તો બી ચાલે। તો આવી રીતે પ્રોગ્રામ બનાવી શકાય। F2 alter x અને અહીંયા આપી દઈએ એક્ઝિટ। નેક્સ્ટ છે ડુ વાઇલ લૂપ, ડુ વાઇલ લૂપ આર ઓલમોસ્ટ સેમ લાઇક વાઇલ લૂપ એક્સેપ્ટ ધ કન્ડિશન ઇટ ચેક એટ ધ એન્ડ ઓફ ધ લૂપ ઇન્સ્ટેન્ડ ઓફ એટ ધ બિગિનિંગ, therefore the code is the do while loop will always be executed at least one, the general form is shown below। એટલે કે do while loop છે for loop અને while loop જેવી જ છે, પરંતુ થોડી ડિફરન્ટ છે કે આ do while statement નો ઉપયોગ પણ loop માટે થાય છે, પરંતુ અહીં બોડી એક્ઝિક્યુટ થયા બાદ ટેસ્ટ કન્ડિશન ચેક થાય છે। ઓલમોસ્ટ એક વખત તો બોડી એક્ઝિક્યુટ થાય છે ત્યાર પછી કન્ડિશનને ચેક કરવામાં આવે છે। વાઇલ લૂપ અને ફોર લૂપની અંદર શું છે, સૌથી પહેલાં કન્ડિશન ચેક કરવામાં આવે ત્યાર પછી બોડીનો પાર્ટ રન થાય છે, પરંતુ ડુ વાઇલ લૂપની અંદર શું છે, તો કે એક વખત
ફરજિયાત પહેલાં બોડીનો પાર્ટ રન થાય ત્યાર પછી કન્ડિશન ચેક થાય. જો ટેસ્ટ કન્ડિશન ટ્રુ હોય તો બોડીનું એક્ઝિક્યુશન રિપીટ થાય છે. આ પ્રોસેસ જ્યાં સુધી ટેસ્ટ કન્ડિશનની વેલ્યુ ફોલ્સ થાય અથવા ઝીરો થાય ત્યાં સુધી પ્રોગ્રામ કંટ્રોલ લૂપ પછીના સ્ટેટમેન્ટ પર આવી જાય છે. વાઇલ લૂપ અને ડુવાઇલ લૂપની વચ્ચે એક બેઝિક તફાવત છે. ડુવાઇલ લૂપની બોડી ઓછામાં ઓછી એક વખત તો એક્ઝિક્યુટ થાય જ છે, જ્યારે વાઇલ લૂપમાં જો પ્રથમ વખત જ ટેસ્ટ કન્ડિશનની વેલ્યુ ફોલ્સ અથવા તો ઝીરો થાય તો લૂપની બોડી એક પણ વખત એક્ઝિક્યુટ થતી નથી. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે જોઈએ. અહીંયા એની સિન્ટેક્સ ડુ, ત્યાર પછી છે સ્ટેટમેન્ટ, લાસ્ટમાં છે વાઇલ અને કન્ડિશન. તો સૌથી પહેલાં અહીંયા કંટ્રોલ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ્સમાં આવી જાય છે. એક વખત તો આ લૂપ એક્ઝિક્યુટ થાય છે ત્યાર પછી વાઇલ અહીંયા કન્ડિશન ચેક કરે છે. જો કન્ડિશન ખોટી હશે તો ત્યાર પછી લૂપમાં એન્ટર થશે નહીં, પરંતુ ફરજિયાત વન ટાઈમ તો એક્ઝિક્યુટ થશે જ. જો કન્ડિશન સાચી હશે તો ફરીથી એક્ઝિક્યુટ થશે, પ્રોસેસ આખી ચાલુ રહેશે. આ એક્ઝિટ કંટ્રોલ લૂપ છે, એટલા માટે એને એક્ઝિટ કંટ્રોલ લૂપ કહેવામાં આવે છે કારણ કે લૂપના એન્ડિંગમાં કન્ડિશન ચેક કરવામાં આવે છે, નહીં કે સ્ટાર્ટિંગમાં. એટલા માટે એના ફ્લો ચાર્ટ જોઈએ. સૌથી પહેલાં કંટ્રોલ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ્સને એક્ઝિક્યુટ કરશે એક વખત, ત્યાર પછી બુલિયન એક્સપ્રેશન એટલે કે ત્યાર પછી કન્ડિશન ચેક કરશે. જો કન્ડિશન સાચી હશે તો પાછા સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે, અને જો કન્ડિશન ખોટી હશે તો લૂપની બહાર આવી જશે અને લૂપની પછીના જે સ્ટેટમેન્ટ છે એ એક્ઝિક્યુટ કરશે. પરંતુ જો આ કન્ડિશન ખોટી છે તો એક વખત તો એ ફરજિયાત એક્ઝિક્યુટ થશે. જો તો આપણે ડુ વેલ લૂપનું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફાઇલ ન્યૂ F5, રાઇટ એ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ નંબર. તો સૌથી પહેલાં અહીંયા હેડર ફાઇલ લખી દઈએ, હેઝ ઇન્ક્લુડ stdio.h વોઇડ મેઇન તો અહીંયા આપણે સૌથી પહેલાં વેરિયેબલનું ડિક્લેરેશન કરશું. અહીંયા પણ આપણે બે જ વેરિયેબલની જરૂર છે, નંબર અને આઈ સેમિકોલન, ત્યાર પછી ક્લિયર સ્ક્રીન સેમિકોલન. તો હવે સૌથી પહેલાં પ્રિન્ટએફ ફંક્શન થ્રુ આપણે નંબર મંગાવી લેશું. મેસેજ આપી દઈએ, એન્ટર એની નંબર, સ્કેનએફ પર્સન્ટેજ ડી. અહીંયા કોઈ પર્સન્ટેજ 4D કે ન્યૂ લાઈન આપશે નહીં, કારણ કે અહીંયા ફક્ત આપણે વેલ્યુ ગેટ કરાવવાની છે, અહીંયા કોઈ આપણે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની નથી. જ્યાં વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હોય એ જગ્યાએ ન્યૂ લાઈન અથવા તો સ્પેસ આપવાની જરૂર પડે છે એટલા માટે. તો અહીંયા આપણે વેરિયેબલ આપશું n% નંબર સેમિકોલન, ત્યાર પછી લૂપનું સ્ટાર્ટિંગ કરશું ડુ. ડુ પણ એક કીવર્ડ છે, જુઓ વ્હાઇટ કલરનો થઈ ગયેલ છે. પ્રિન્ટ એફ, અહીંયા સૌથી પહેલાં આપણે એક વેરિયેબલ પ્રિન્ટ કરાવી દઈએ આઈ. તો આઈનું અહીંયા ડિક્લેરેશન જરૂરી છે, તો અહીંયા આપી દઉં i=1. પર્સન્ટેજ 4D,
त्यार पछी कयो वेरिएबल प्रिंट करावानो छे आई तो आई लखशु त्यार पछी लूप ने आगळ वधारवा माटे आई प्लस प्लस अहीं लखशु वाइल अने अहीं कंडीशन आपणे आपशु आई लेस देन ओर इक्वल टू नंबर એટલે કે આ લૂપ ક્યાં સુધી ફરવી જોઈએ જ્યાં સુધી નંબરની અંદર જે વેલ્યુ નથી આપેલી ત્યાં સુધી આ કન્ડિશન સાચી પડશે ત્યાર પછી ગેટ સીએચ સેમિકોલન પ્રોગ્રામ કરી દઈએ સેવ ડુ વાઇલ ડોટ સી પ્રોગ્રામ કરીએ રન નંબર આપીએ 10 તો 1 to 10 પ્રિન્ટ થાય ત્યાર પછી હવે તમને એમ થાય કે દરેક વખતે આપણે ઇન્ક્રીમેન્ટ જ આપીએ છીએ તો ડિક્રીમેન્ટ પણ આપી શકાય આને આ પ્રોગ્રામની અંદર આપણે જોઈ લઈએ आई माइनस माइनस आई नी अंदर वेल्यू आपणे आपी देशू 100 तो नंबर नी काय अहीं आपी दईए आई मां आपी देशू 0 अहीं आपणे प्रिंट करावशू नंबर અને અહીંયા કન્ડિશન રિવર્સ કરી દઈએ આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નંબર એટલે કે આઈની વેલ્યુ જ્યાં સુધી નંબર કરતાં નાની હોય અથવા તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નંબર પ્રોગ્રામ કરીએ રન અહીંયા આપી દઈએ નંબર માઇનસ માઇનસ અહીંયા 10, 9, 8 રિવર્સ પ્રિન્ટ કરાવી શકાય તો સૌથી પહેલાં સમજી લઈએ ઇન્ટીજર નંબર આઈ ઇક્વલ ટુ 0 તો નંબરની અંદર આપણે વેલ્યુ મંગાવેલી છે તો આપણે જે 10 આપેલા છે એ શેમાં આવશે નંબરની અંદર પ્રિન્ટ એફ એટલે કે નંબર પ્રિન્ટ આપણે કરાવેલા છે તો નંબરની અંદર સૌથી પહેલાં કેટલા છે 10 તો 10 પ્રિન્ટ કરશે ત્યાર પછી આઈ માઇનસ માઇનસ અહીંયા નંબર માઇનસ માઇનસ કરશું નંબર માઇનસ માઇનસ એફ ટુ 20 તો 0 સુધી પ્રિન્ટ થશે ત્યાર પછી નંબર માઇનસ માઇનસ તો ફોર એક્ઝામ્પલ તમે 10 આપેલા છે તો 9 થઈ જશે અને અહીંયા વાઇલની અંદર કન્ડિશન ચેક કરશે આઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર આઈની અંદર છે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ નંબર એટલે કે નંબરની અંદર છે અત્યારે 9 છે તો એ આઈ કરતાં મોટા છે તો પાછી અહીંયાથી લૂપ આ સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરશે તો ક્યાં સુધી જ્યાં સુધી આ કન્ડિશન સાચી પડશે ત્યાં સુધી ઇટરેશન 1 by 1 ચાલુ રહેશે તો આવી રીતે પ્રોગ્રામ બનાવી શકાય એક્ઝિટ